स्वामीनारायण भगवान की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री बाल कृष्ण लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्ट भंजन देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हे पूर्ण पुरुषोत्तम प्रभु सहजानंद जी कमनी
સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી પરમ પૂજ્ય 108 ભાવી આચાર્ય મહારાજ શ્રી નગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી એમના દિવ્યરૂઢ આશીર્વાદથી પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિશાસ્ત્ર એવા ભાગવતજીના 10મ સ્કંદની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ, જેમાં ગયા સત્રની અંદર ભગવાન દ્વારકાધીશ જેમણે નરકાસુરના પ્રાગ જ્યોતિષ નામના પુરમાં જઈ 16,100 કન્યાઓને મુક્ત કરી છે અને તમામ કન્યાઓ
એમણે ભગવાનની આગળ કહ્યું છે કે પ્રભુ આપ અમારા પતિ થાઓ. અને ભગવાને એ તમામનો સ્વીકાર કર્યો છે. એ તમામને પાલખીઓમાં બેસાડી ભગવાન દ્વારકા લાવ્યા છે. અને દ્વારકામાં આવ્યા પછી એ સમય એમ કહેવાય છે કે અગાઉ એક ઘટના થયેલી કે નારદજી જ્યારે આવ્યા અને નારદજી એ જ્યારે પધાર્યા એ સમય એમ કહેવાય નારદજી સ્વર્ગમાંથી દ્વારકા આવેલા. ભગવાન એ સમયે રુક્ષ્મિણીજીના મહેલે બિરાજતા હતા. તો નારદજીએ ભગવાનને એ સમય પારિજાતના પુષ્પો આપ્યા. એટલે ભગવાને લઈ અને એ પુષ્પો રુક્મિણીજીને આપ્યા. પછી સ્થિતિ એ થઈ કે પછી નારદજી ત્યાંથી પાછા સત્યભામાના મહેલે ગયા. અને ત્યાં જ્યારે ગયા ત્યારે નારદજી એવો પ્રશ્ન કર્યો કે દેવી તમારા માટે હું સ્વર્ગમાંથી પારિજાતના પુષ્પો લાવ્યો છું, મેં ભગવાનને આપ્યા, ભગવાને તમને આપ્યા કે નહીં? ભગવાને તો રુક્મિણીને આપ્યા હતા અને સત્યભામાં એમને ખોટું લાગ્યું અને ભગવાનની આગળ જીદ કરી કે પ્રભુ નારદજી મારા માટે પુષ્પો લાવ્યા હતા અને આપે મને કેમ ના આપ્યા. ભગવાને પણ એમ કહેવાય કે આ સંસારીને બતાવવા માટે એવી સુંદર એક લીલા કરી છે અને જેના કારણે પછી એમ કહેવાય સત્યભામાને રાજી કરવા ભગવાન નરકાસુરનો વધ કર્યા પછી એની પાસે જે વરુણનો છત્ર અને ઇન્દ્રની માતા એના જે કુંડળ હતા એ પરત દેવાને માટે જ્યારે સ્વર્ગની અંદર ગયા એ સમયે સત્યભામા છે એ ભગવાનની સાથે હતા. કારણ કે નરકાસુરને મારવા માટે એ જરૂરી હતું કોઈ એકલો પુરુષ જો યુદ્ધ કરે તો એને મારી ન શકે. તો એ સમયે સત્યભામા છે એ પણ યુદ્ધ કૌશળમાં બધી રીતે શક્તિવાન હોય જેને કારણે ભગવાન એમને સાથે લઈને ગયા હતા. અને ત્યાંથી ભગવાન એ ઇન્દ્રને જ્યારે પરત દેવા ગયા અને ત્યારે ભગવાને ઇન્દ્રની પાસે માગણી કરી, હે ઇન્દ્ર આના બદલામાં મને પારિજાત વૃક્ષ આપે. પણ સ્થિતિ એ થઈ કે ઇન્દ્રને ઘેરે તકલીફ થઈ એટલે ઇન્દ્રાણીએ કહી દીધું કે મહારાજ બિલકુલ નહીં, પારિજાતનું વૃક્ષ નથી દેવાનું. ઇન્દ્રએ કીધું તો પણ હું ભગવાનને જો ના પાડીશ તો એને અરે યુદ્ધ કરવું પડશે. બોલે જે કરવું પડે તે કરો પણ પારિજાતનું વૃક્ષ આપવાનું નથી થતું. અને ભગવાને નિર્ણય કર્યો હતો, સત્યભામાને ભગવાને વચન આપ્યું હતું કે દેવી ખાલી પુષ્પ નહીં, હું તો તમારા આંગણામાં આખું વૃક્ષ લાવી દઈશ. અને જેને કારણે ભગવાને ઇન્દ્રને કીધું કે ભાઈ મારે ઘરે માથાકૂટ થાય, એના કરતા તું મને પારિજાતનું વૃક્ષ આપી દે. ઇન્દ્રે કીધું કે મહારાજ તમને આપું તો મારે ઘરે માથાકૂટ થાય એમ છે, માટે મહારાજ બીજો રસ્તો કાઢો. ભગવાને કીધું કે આમાં બીજો કોઈ રસ્તો નથી, મેં તારું આટલું કાર્ય કર્યું છે. અને એ સમયે એમ કહેવાય ઇન્દ્ર છે એનું એટલું મોટું કાર્ય ભગવાન કરી એની માતાના કુંડળ લાવી આપ્યા, મણિપર્વતનું સ્થાન પરત આપ્યું, વરુણનું છત્ર આપ્યું. નરકાસુરને ઇન્દ્રના કહેવાથી જ ભગવાને માર્યો, છતાંય ઇન્દ્ર એના બદલામાં ભગવાનને એક પારિજાતનું વૃક્ષ ના આપી શક્યો, જેના કારણે ઇન્દ્ર અને ભગવાનની વચ્ચે યુદ્ધ થયું છે. અને એ યુદ્ધમાં ભગવાન ઇન્દ્રને પરાસ્ત કરી પારિજાતનું વૃક્ષ લાવ્યા. અને પછી એમ કહેવાય ભગવાને
એ સમયે દ્વારિકામાં સત્યભામાને ત્યાં એ વૃક્ષ સ્થાપિત કર્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, પછી ભગવાન દ્વારિકાની અંદર જ્યારે ગયા તો એ સમયે જેટલી પોતાની રાણીઓ હતી તેટલા રૂપો ધારી અને ભગવાન એ સમયે 16,100 કન્યાઓને પરિણાશે, અને જેટલી રાણી છે એટલા રૂપ ધારણ કરી અને ભગવાન નિવાસ કરવા લાગ્યા છે. અને ભગવાનની એ તમામ પત્નીઓ પણ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની સમયોચિત સંપૂર્ણ સેવા કરે છે. એવામાં એક દિવસ ભગવાન કૃષ્ણ રુક્મિણીના મહેલમાં પણ બિરાજે છે. એ સમયે રુક્મિણી વીંઝણાથી ભગવાનને પવન નાખે છે. ભગવાન સુંદર શ્વેત છૈયા ઉપર સુતા છે અને એ સમયે ભગવાનને રુક્મિણી સાથે થોડો વિનોદ કરવાની ઈચ્છા થઈ અને ભગવાન બોલ્યા છે કે હે રાજપુત્રી, શિશુપાળ જેવા મોટા રાજા એ તમને પરણવા તૈયાર હતા તો એને છોડી અને તમે મને કેમ વર્યા? તમે મારામાં એવું તે શું જોયું? અરે હું તો ડરીને જરાસંઘથી પણ ભાગ્યો હતો અને મેં તો મોટા મોટા બળવાન રાજાઓની સાથે વેર કર્યું છે. હે દેવી, ખરેખર બુદ્ધિમાન નારી હોય એણે તો પુરુષના તમામ આચરણને જાણી પછી જ એની સાથે લગ્ન કરવું જોઈએ, અને આચરણને જાણ્યા વગર જો લગ્ન કરે તો એને ગમે ત્યારે દુઃખ થાય છે. અને એમાંય દેવી, હું તો નિર્ધન છું અને પાછા મારા ભાઈબંધો છે એ બધાય મારી જેમ નિર્ધન જ છે. લગ્નની અંદર તો બંને ધન, રૂપ અને ઐશ્વર્ય આ ત્રણેયમાં સરખા હોય અને એમાં જો વિવાહ થાય તો એ ઉત્તમ માનવામાં આવે છે. એ સિવાય ઉત્તમ અને અધમનો જો સંબંધ થાય તો પછી કદાચ કષ્ટ થવાની સંભાવના છે. માટે દેવી, મને એવું લાગે છે કે તમે નારદજીના કહેવાથી વગર વિચારે તમે મારી હારે લગ્ન કરી લીધા છે. માટે દેવી, હજી હું તો તમને છૂટ આપું છું કે કોઈ યોગ્ય ક્ષત્રિય હોય અને તમને ઈચ્છા થાય તો તમારે વિચારવું જોઈએ. આમ ભગવાન બોલીને મૌન થઈ ગયા. હવે આ ભગવાનની લીલા છે, તમે જુઓ. હવે એ સમયે એમ કહેવાય ભગવાનની આવી રમૂજ સાંભળીને રુક્મિણીજી એ સમયે એમ કહેવાય એકદમ રડવા લાગ્યા, નીચું મુખ કરી પૃથ્વીને ખોતરવા લાગ્યા. અને જ્યાં રુક્મિણીને રડતા જોયા એટલે ભગવાન એકદમ પલંગ ઉપરથી ઉભા થયા, રુક્મિણીના આંસુ પોતાના હાથે લૂછીને બોલ્યા છે કે વેદરભાઈ, તમે મારી ઉપર ક્રોધ નહીં કરશો? તમારું વચન સાંભળવા માટે કે તમે શું કહેવા માંગો છો કે ખરેખર આ દ્વારિકામાં આવ્યા પછી તમને દુઃખ તો નથી ને, એ જાણવાની ઈચ્છાથી મેં તમારી સાથે આવી રમૂજ કરી છે. માટે હે દેવી, આપ મારા ઉપર કોપ નહીં કરશો? અને એ સમયે ભગવાન બોલ્યા છે કે દેવી, મારે તો અહીંયા આવ્યા પછી મેં તમારા મોઢા ઉપર ક્રોધ નહોતો જોયો ને, એટલે થોડું તમારું ક્રોધયુક્ત મુખ જોવાની ઈચ્છા હતી ને, એટલે મેં આવું કર્યું હતું. અને સ્ત્રીની સાથે હાસ્ય વિનોદથી જે કાળ જાય એ જ ગૃહસ્થાશ્રમનો શ્રેષ્ઠ લાભ છે. દેવી, આ ભાગવતજીમાં ભગવાન કૃષ્ણ બોલે છે. અને એટલે એવું કહેવાય છે કે તમારા સંસારમાં જે નાના મોટા ઝઘડા થાય તો એનાથી એમ કહેવાય પ્રેમ વધે છે. હવે વાસ્તવિકતા તો તમે જાણો, પણ છતાંય ભાગવતજી એની અંદર ભગવાન કૃષ્ણે આવું કીધું છે કે થોડો ઘણો ઝઘડો થવો જોઈએ, ક્યારેક ક્યારેક વાસણ ખખડવા પણ જોઈએ,
એટલે પેલું દ્રષ્ટાંત આવે છે ને કે પછી થોડો ઘણો ઝઘડો થાય, થોડા ઘણા વાસણ ખકડે, એનો વાંધો નહીં, પણ પછી એટલા બધા વાસણ નો ખકડવા જોઈએ ફૂટી જાય એમ. થોડા ઘણા ખકડે તો આવું વાંધો નહીં, થોડા ઘણા ગોબા પડી જાય તો આવું સમજ્યા, પણ તૂટવા ન જોઈએ. કારણ કે એકવાર જો સંબંધ તૂટ્યો તો પછી સાંધવો મુશ્કેલ છે. એટલે પછી આપણે ત્યાં એવી કથા આવે છે કે એક પતિ પત્ની બે જણાને કઈ માથાકૂટ થઈ હશે ને બે જણા બોલવાનું બંધ કરી દીધું. હવે બે જણા બોલે નહીં. હવે એમાં પેલા ભાઈને સવારના સમયે વહેલા ક્યાંય બહાર જવાનું હશે અને જેના કારણે બંને પતિ પત્ની બે જણા છે, બંને બોલતા નથી. તો એ ભાઈને એમ થયું કે આપણા અબોલા એમ નમ રે, અને છતાંય એને કહી દઉં એટલે એને કાગળમાં લખી અને ચિઠ્ઠી પોતાની પત્નીના ઓશિકે મૂકી દીધી કે મને સવારે 5 વાગ્યે જગાડીજે. સ્થિતિ એ થઈ, પછી બંને સુઈ ગયા. સવારે જયારે ભાઈ જાગ્યા તો સીધા હાડા હાથ થઈ ગયા હતા. જ્યાં ઘડિયાળમાં જોયું ત્યાં તો હાડા હાથ, અને પેલો ગરમ થઈ ગયો. એની ઘરવાળીને કહે છે કે તને કીધું નતું કે મને 5 વાગ્યે જગાડજે, 7:30 થઈ ગયા. એટલે એની ઘરવાળી કહે છે કે મેં જગાડ્યા હતા ને તમે જાગ્યા નહીં. એટલે એની ઘરવાળીને કહે છે પણ ક્યારે તે મને જગાડ્યો, એ કે તમારો ઓશિકા હેઠે જુઓ. એટલે ઓશિકા નીચે જ્યાં જોયું ત્યાં તો ચિઠ્ઠી પડી હતી, જાગો 5:30 થઈ ગયા. એટલે સંસારમાં આવું નાનું મોટું થતું હોય છે, અને એનાથી એક બે દિવસ એમ કહેવાય કે આવું થાય તો ઠીક છે, પણ પાછું તરત પાછું વાળતા આવડવું જોઈએ. ભગવાન કૃષ્ણ એમણે રુક્મિણીજીની સાથે જ્યારે આવો હાસ્ય વિનોદ કર્યો, અને એ સમયે પુનઃ ભગવાન પાછા રુક્મિણીને જ્યારે મનાવવા લાગ્યા, અને એ સમયે રુક્મિણીજીને જ્યારે ભગવાને આવા પુનઃ પ્રિય વચનો કીધા ત્યારે રુક્મિણીજીને ચિંતા દૂર થઈ, અને એ વખતે લાજપૂર્વક હસતા હસતા રુક્મિણીજી બોલ્યા છે, હે કમળનયન, તમે કહ્યું કે હું અને તમે ધન ઐશ્વર્યમાં સમાન નથી, તો મહારાજ એ વાત બિલકુલ સત્ય છે, કારણ કે તમે તો બ્રહ્માદિના પણ ઈશ્વર છો અને હું તો માયા છું, તમારી આગળ હું કોણ. અરે મહારાજ હું તો તમારી દાસી છું અને તમે કહ્યું કે મહારાજ હું નિર્ધન છું, તો હે પ્રભુ બ્રહ્માદિ દેવો પણ તમને ભેટ આપે છે, તમે તો સર્વેશ્વર છો, તમે નિર્ધન છો, એ વાત કઈ રીતના સંભવ બને. તમે ભક્તોને આત્મસ્વરૂપનું દાન કરનારા છો એમ માનીને પ્રભુ હું તમને વરી છું. ભગવાન કહે છે ગહેરાજ પુત્રી, આવું તમારું વચન સાંભળવા માટે જ મેં તમારી હાંસી કરી હતી, તમે મારા વચનથી ચલાયમાન ન થયા, માટે હે દેવી તમે ઉત્તમ પતિવ્રતા છો. એ સમયે ભગવાન બોલ્યા છે, નત્વા દ્રશી પ્રણયની ગૃહિણમ ગૃહેષુ પશ્યામિ માનિનિયા સ્વવિવાહ કાલે પ્રાપ્તાનુપાનવગણ્ય રરોરો મે પ્રસ્થાપિતો દ્વિજોપસૃતકથસ્ય. એ માનિની, તમારા જેવી પત્ની કોઈના ઘરમાં હું નથી જોતો, તમને પરણવા તો અનેક રાજાઓ આવ્યા હતા તેને પણ નહીં ગણીને તમે મારી પાસે વિપ્ર મોકલ્યો, અને તમે સંદેશો જણાવ્યો કે તમે મને નહીં સ્વીકારો તો મારા પ્રાણનો ત્યાગ કરીશ, આવું તો તમારાથી જ થઈ શકે. આ પ્રમાણે ભગવાને પુનઃ જ્યારે વચનો કીધા છે, સુખદેવજી મહારાજ કહે છે કે રાજન
भगवान श्री कृष्ण आ रीते हास्य अने विनोद करी रमानी साथे एटले के रुक्मिणी जी अने अन्य पत्नीओनी साथे भगवान द्वारिकामां निवास करे छे। भगवान जारे द्वारिकामां निवास करे छे અને હવે ભગવાનને 16108 રાણી છે। સુખદેવજી મહારાજ કહે છે કે રાજન સમય જતા ભગવાનને એક એક રાણી થકી 10-10 પુત્રોનો જન્મ થયો છે અને એ તમામ રાણીઓ એના થકી 10-10 પુત્રો અને એક એક પુત્રી થઈ છે। એ સમયે कथा एवी पण आवी छे कि रुक्मिणी एमना थकी जे प्रद्युम्न नामनो दीकरो थयो अने ए प्रद्युम्ननु जे लग्न जे आपणे अगाउ कथा सांभळी गया के एनु लग्न मायावती एटले के जेने स्वयं रति कहेवामां आवे छे एनी साथे थयो अने एना थकी एम कहेवाय અનિરુદ્ધ નામના પુત્રનો જન્મ થયો છે અને સાથે સાથે પ્રદ્યુમ્નનો એક લગ્ન એ રુક્મિણી પુત્રી રુક્મવતી સાથે પણ થયું છે। પરીક્ષિત રાજાએ પૂછ્યું પણ મહારાજ એ કઈ રીતના સંભવ બને કારણ કે રુક્મિયો અને ભગવાન કૃષ્ણ બંનેને તો વેર હતું કારણ કે ભગવાને રુક્મિયાના ઈચ્છા વિરુદ્ધ જઈને રુક્મિણી સાથે લગ્ન કર્યું અને રુક્મિયાએ તો પ્રતિજ્ઞા કરી હતી કે મારી બેનને લીધા સિવાય પાછો નહીં આવું એના કારણે એને ભગવાન સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધ કર્યા પછી ભગવાને પરાસ્ત કર્યો તો એ કુંડિનપુર પાછો ન જતા એને ભોજકટ નામનું નગર વસાવ્યું અને ત્યાં જ એને નિવાસ કર્યો। આટલો ભગવાન આરે વાંધો હતો છતાંય એણે પોતાની દીકરી રુક્મવતી એ પ્રદ્યુમ્નને શું કામ પરણાવી। સુખદેવજી મહારાજ કહે છે કે રાજન રુક્મિએ પ્રદ્યુમ્નને રુક્મવતી નામની દીકરી આપી હતી એટલું જ નહીં પણ પોતાની બેનને સારું લગાડવા માટે પોતાના પુત્રની જે પુત્રી જે રોચના એ પણ પાછી અનુરુદ્ધને આપી હતી। બોલો, કારણ કે પછી એની ઈચ્છા એવી હતી કારણ કે ભગવાન દ્વારકાધીશ એની સાથે વેર કરવું બરાબર નહોતું એ સમયે યાદવોથી વળવાન અન્ય કોઈ હતું નહીં જેના કારણે એને એમ લાગ્યું કે હવે બેન હારે મારે સંબંધ સુધારી લેવા જોઈએ, સરવાળે મારી બેન છે। અને બીજી વાત એ પણ હતી કે ભગવાન કૃષ્ણ જ્યારે રુક્મિયાને મારવા તૈયાર થયા ત્યારે રુક્મિણીજીએ કીધું હતું કે મહારાજ એને મારશો નહીં, ગમે એમ તો એ મારો ભાઈ છે। અને આ જે રુક્મિણીનો પોતાના ભાઈ પ્રત્યેનો પ્રેમ હતો અને જેના કારણે જ રુક્મિયાએ પોતાની પુત્રી રુક્મવતી પ્રદ્યુમ્નને આપી અને સાથે પોતાના પુત્રની પુત્રી જે હોય એ પણ એમ કહેવાય કે અનિરુદ્ધને આપી। જો કે આ વિવાહ નિયમ અનુસાર યોગ્ય નથી પણ છતાંય અહીંયા એણે આ જ્યારે કાર્ય કરેલું પણ સાથે સાથે એમ કહેવાય કે રોચના અને અનિરુદ્ધના લગ્નના સમયે જ એના વિવાહના સમયે રુક્મિયાનો બલરામજીએ નાશ કર્યો હતો। એ બંનેના લગ્નની જ્યારે ઘડી હતી એ સમયે એ વિવાહની અંદર ભગવાન કૃષ્ણ બલરામ સહિત બધા જ એમ કહેવાય ભોજકટ નગર પધારેલા અનિરુદ્ધના લગ્ન સમયે। હવે એ સમયે એમ કહેવાય કે વિવાહ વિધિ જ્યારે પૂર્ણ થયો અનેક રાજાઓ ત્યાં આવ્યા છે, કલિંગ આદિ દેશના રાજાઓ આવ્યા છે અને એ સમયે રુક્મિયાના મિત્ર જે કલિંગ આદિ રાજાઓ છે એણે રુક્મિયાને કીધું કે રુક્મિયા તને જે યાદવોએ અને ખાસ કરીને બલરામજી આ બધાએ જે પરાસ્ત કર્યો હતો એનો બદલો લેવાનો અત્યારે બહુ સુંદર સમય છે। એની મસ્કરી કરીને કઈ રીતે તો બલરામજી છે ને એને જુગાર રમતા આવડતું નથી પણ ક્ષત્રિય છે
એટલે તું એને જુગારનું આમંત્રણ આપીશ તો એ ના નહીં પાડી શકે. હવે ના નહીં પાડી શકે ને તારી સાથે રમશે, રમશે એટલે હારી જશે, હારી જશે એટલે એની મજાક થશે કે બલરામજી જેવા હારી ગયા. એટલે રુક્મિયાને એમ થયું કે બલરામજીને જરા મજાક કરીએ અને એને એની થોડી હાસી કરીએ. આમ વિચારીને એ સમયે રુક્મિયાએ બલરામજીને જુગાર રમવાનું આમંત્રણ આપ્યું, જુગટું રમવાનું. એટલે તો આપણા શાસ્ત્રોએ નિષેધ કર્યો છે જુગાર એ ન રમવો જોઈએ, કારણ કે જુગારથી બહુ મોટું નુકસાન થાય છે. જુગાર નહીં રમવું જોઈએ અને એ વ્યસન છે એ માણસને નુકસાન કરનારું છે. પણ છતાંય પેલા એવી પ્રથા હતી કે ભાઈ આપણે ક્ષત્રિય છે, આમંત્રણ આવે એટલે ના ન પાડી શકાય. જુગારને એ સમયે એક યુદ્ધની જેમ જોવામાં આવતું હતું કે જેમ યુદ્ધકાર માટે કોઈ લલકાર કરે તો ક્ષત્રિયનો દીકરો ના ન પાડી શકે, એમ એ સમયે એમ કહેવાય કે જુગારને પણ એટલે જુગટાની જે રમત છે એને એ જ રીતે ગોઠવવામાં આવતી કે એમાં પણ રાજા સિપાઈ આ બધું હોય અને એની અંદર પણ એક ક્ષત્રિયો ના ન પાડતા. બલરામજી એ સમયે એમ કહેવાય રુક્મિયાની સાથે જ્યારે જુગાર રમવા લાગ્યા, હવે એ સમયે બલરામે પ્રથમ 100 ને પછી 1000 ને પછી 10,000 સોના મોર માંડી હવે રુક્મિયો જીતી ગયો. રુક્મિયો જ્યારે જીતી ગયો એટલે કલિંગ આદિ દેશના જે રાજાઓ હતા એ બધાને મોકો મળ્યો અને એ સમયે કલિંગ નરેશ એમ કહેવાય મોટે મોટેથી પોતાના દાંત દેખાડીને હસવા લાગ્યો, કારણ કે હાસ્યના ઘણા પ્રકાર છે. એક હાસ્ય એવું છે કે માત્ર મોઢું મલકાય, મોઢું ખુલે નહીં, પણ એમ કહેવાય કે દાંત દેખાડીને એ જયારે હસવા લાગ્યો. બલરામજીને ગુસ્સો તો બહુ આવ્યો પણ સ્થિતિ હતી પોતે હારી ગયા હતા. હવે એ જયારે ઊંચે ઊંચેથી હસવા લાગ્યો અને બલરામજીને ક્રોધ આવ્યો, જેના કારણે બલરામજીએ સમય એમ કીધું કે હે રુક્મી, હવે 1,00,000 સોના મોરનો દાવ માંડ. અને બલરામજી ક્રોધમાં આવી અને 1,00,000 સોના મોરનો દાવ માંડ્યો. પણ સ્થિતિ એ થઈ કે એ સમયે એ દાવ બલરામજી જીતી ગયા. બલરામજી જીતી ગયા પણ રુક્મિયો ખોટું બોલ્યો. રુક્મિયો કહી શકે નહીં મહારાજ હું જીત્યો છું. બલરામજી કહે સારું તું જીત્યો તો ચાલ બીજો 10 કરોડ સોના મોરનો દાવ માંડ. બીજો દાવ 10 કરોડ સોના મોરનો માંડ્યો તો બલરામજી એ પણ જીતી ગયા. બલરામજી જીતી ગયા પણ રુક્મિયો એ ન માન્યો. રુક્મિયાએ કીધું કે નહીં બલરામજી હું જીત્યો છું અને હું જીતો એના કલિંગ આદિ રાજાઓ સાક્ષી છે. અને એ સમયે બલરામજી છે એ જ્યારે ક્રોધાયમાન થયા અને એ સમયે આકાશવાણી થઈ અને આકાશવાણીએ કીધું છે હે રુક્મિયા બલરામજી ધર્મથી જીત્યા છે. આવી આકાશવાણી થઈ, બલરામજી સત્ય બોલે છે તું અસત્ય બોલશો, આવી આકાશવાણી થઈ હોવા છતાં પણ રુક્મિયો કલિંગ આદિ રાજાઓ આ બધાએ બલરામજીની હાસી કરી છે. અરે હાસી તો કરી પણ હાસી કરતા કરતા રુક્મિયો બોલ્યો અરે બલરામ વનમાં ગાયો ચારનાર ગોવાળિયા જુગાર રમી જાણે. આ તો કેટલું યોગ્ય છે, અરે જુગાર તો રાજાઓની રમત છે, રાજાઓ રમી જાણે, તમે તો ગાયો ચારી જાણો, તમને આ જુગાર રમતા ન આવડે, આ તો અમારા રાજાઓની રમત છે. આવી જ્યારે રજૂઆત કરી અને હવે બલરામજીને ક્રોધ ચડ્યો અને બલરામજીથી ન રહેવાનું. અને એ સમયે ખૂણામાં એક પરિત પડ્યું હતું, બલરામજીએ લઈ ઉઠાવીને જે રુક્મિયાને માર્યું, રુક્મિયાને ત્યાં ત્યાં નાશ કરી દીધો. અને એ સમયે કલિંગ દેશનો રાજા જે દાંત કાઢી કાઢીને હસતો હતો, બલરામજીએ જઈને જે મોઢામાંથી માર્યું એના દાંત પાડી દીધા. અન્ય રાજાઓ જે પણ હાસી કરતા હતા જે બધા એને બલરામજી માર્યા બધા જ ભાગ્યા છે. આ પ્રમાણે એમ કહેવાય કે એ સમયે લગ્નની અંદર આવી ઘટના બની ગઈ
અને અંતે એમ કહેવાય છે કે રુકમૈયાનો નાશ થયો, બધાને ખ્યાલ આવ્યો કે ભાઈ આકાશવાણી થઈ છતાંય રુકમૈયો એ ન સમજ્યો, એટલે બળરામજી આવું કર્યું છે. અંતે તમામ ભગવાન કૃષ્ણ, બળરામ, બધા જ અનિરુદ્ધ અને એની પત્ની રોચના સહિત દ્વારિકાની અંદર આવ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, અને અનિરુદ્ધ નું એક બીજું લગ્ન ઉષાની સાથે પણ થયું હતું, અને એ સમયે સાથે સાથે તમામ જે રાણીઓ છે એના થકી એક એક પુત્રીનો પણ જન્મ થયો હતો, જેમાં રુક્મિણી થકી ચારુમતી નામની એક દીકરી એનો જન્મ થયો, અને આ ચારુમતીનું લગ્ન કૃતવર્માના પુત્ર બલિની સાથે કરવામાં આવ્યું હતું. એટલે આમ ગણતરી કરીએ તો ભગવાનનો પરિવાર કેટલો છે, તો ભગવાનને એક એક રાણી થકી દસ દસ પુત્રો થયા, એટલે ભગવાનને 16108 રાણી છે, તો ભગવાનને 16108 દીકરી અને 161,080 દીકરા, એટલે સરવાળે ભગવાનના સંતાનો 177,188 ભગવાનના બાળકો થાય. કલ્પના કરો કેવડો મોટો પરિવાર થયો, એટલો તો ભગવાન પોતાનો પરિવાર, અને પછી પાછા ભગવાનના દીકરાના દીકરા, એની પુત્ર વધુઓ, એના દીકરાઓ, એટલો મોટો યાદવ પરિવાર છે. અનિરુદ્ધનું એક લગ્ન બાણાસુરની પુત્રી ઉષાની સાથે થયેલું. ઉષાની કથા જયારે સાંભળી પરીક્ષિત રાજાએ કીધું, મહારાજ મેં એવું સાંભળ્યું છે કે એ સમયે ઉષાના લગ્ન પ્રસંગે ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવની વચ્ચે યુદ્ધ થયું હતું. તો હે મહારાજ, એ સમયે ભગવાન કૃષ્ણ અને શિવની વચ્ચે જે મોટું યુદ્ધ થયું હતું એ કથા જો સાંભળવા યોગ્ય હોય તો મને સાંભળવાની ઈચ્છા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, પ્રહલાદના પુત્ર બલિ, જે બલિ મહારાજાને આપણે મહાદાનેશ્વરી કહીએ છીએ, પાતાલપતિ મહારાજ બલિ, એના મોટા દીકરા જેનું નામ બાણાસુર છે, અને આ બાણાસુર એને સોણિતપુર નામનું નગર વસાવી અને ત્યાં નિવાસ કરતો હતો. આ સોણિતપુરનો રાજા હતો, અને એને ભગવાન શિવજીનો એવી સાધના કરેલી, ભગવાન શિવનો પરમ સાધક હતો, અને એની સાધનાથી વશ થઈ અને ભગવાને બાણાસુરના ઉપર અનેક વરદાનો આપેલા, બાણાસુરને 1000 હાથ આપ્યા. બાણાસુર એમ કહેવાય જ્યારે તપ કર્યું અને એ તપથી ભગવાન પ્રસન્ન થયા, ત્યારે એણે માગણી કરેલી મને 1000 હાથ મળે, અને ભગવત કૃપાથી એને 1000 હાથ મળ્યા. અને પછી ભગવાન શિવજીએ જ્યારે તાંડવ નૃત્ય કર્યું ત્યારે આ બાણાસુરે 1000 હાથથી વાજિંત્રો વગાડ્યા, અને જેના કારણે ભગવાન પ્રસન્ન થઈ અને બાણાસુરને કીધું છે, હે બાણાસુર માગ, તને શું આપું. અને ત્યારે બાણાસુરે માગણી કરી કે હે પ્રભુ, તમે મને 1000 હાથ આપ્યા છે, પણ એ તો મને ભારરૂપ લાગે છે, કારણ કે મહારાજ ત્રિલોકીની અંદર મારી સાથે કોઈ યુદ્ધ કરવા તૈયાર થતો નથી, અને મહારાજ મને હાથમાં બહુ ખંજવાળ આવે છે. ઓલું કહે ને, તાકાત હોય ને એટલે પછી માણસને બાંધવાની ઈચ્છા થાય. મહારાજ મને હાથમાં ખંજવાળ આવે છે એટલે પછી મહારાજ, હું એકવાર યુદ્ધ કરવા માટે દિગ્પાળોની પાસે ગયો તો એણે કહી દીધું, ભાઈ તમારી યારે યુદ્ધમાં અમે ન પહોંચી શકીએ. તો પછી મહારાજ એ ખંજવાળને મટાડવા મેં અનેક પર્વતોનો ભૂકો કરી નાખ્યો. માટે મહારાજ એ બધા મારાથી ભાગી ગયા, મારી યુદ્ધની ઈચ્છા પૂરી ન થઈ. અને આ સાંભળીને ભગવાન શંકરને પણ થોડો ક્રોધ આવ્યો, અને ભગવાન બોલ્યા, કરે મૂઢ, તારી ઈચ્છા છે ને
કે કોઈ તારી સાથે યુદ્ધ કરે તો સાંભળ, આ તારો ધ્વજ જ્યારે ભાંગશે ત્યારે તને મારા જેવો બળવાન યુદ્ધ કરનારો મળશે. હવે અહીંયા એને નારાજ થવું જોઈએ, એની જગ્યાએ બાણાસુર રાજી થયો કે હાશ હવે મને કોક યુદ્ધ કરવા વાળો મળશે. આમ પ્રસન્ન થઈ અને પોતે રાહ જોવા લાગ્યો. નહીતર એમ કહેવાય કે ભગવાન શિવનો એવો પરમ ભક્ત હતો કે ભગવાન શિવે એને વરદાન આપ્યું હતું કે ભગવાન શિવ અખંડ જ્યારે સ્મરણ કરે ત્યારે એને ત્યાં હાજર થઈ જતા હતા, એને કોઈ કષ્ટ ના આવવા દે, આટલી ભગવાન શિવની એના ઉપર કૃપા હતી. પણ છતાંય બાણાસુર એવી આશા રાખતો હતો કોઈ મારી સાથે યુદ્ધ કરે, મને કોઈ બળ્યો કે મારી સાથે બાધ્યાઓ મળે, આવી આશા રાખી અને એમ કહેવાય છે કે બેઠો છે. અને એવામાં આજે બાણાસુર એ રોજ રાહ જોવે છે, ક્યારે મારો ધ્વજ ભાંગશે આમ રાહ જોવે છે. એવામાં બાણાસુરની જે પુત્રી ઉષા, એ જ્યારે એમ કહેવાય યુવાવસ્થાએ પહોંચી છે, એમાં એક દિવસ રાત્રિના સમયે ઉષાને સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્નમાં એને અનિરુદ્ધના દર્શન થયા છે. હવે એને ક્યારેય અનિરુદ્ધને જોયા નથી, એના વિશે સાંભળ્યું નથી, માત્ર સ્વપ્નની અંદર એને અનિરુદ્ધના દર્શન થયા. અને અનિરુદ્ધનું રૂપ અને એ બધું એને જ્યારે જોયું, અનિરુદ્ધ સાથે સ્વપ્નની અંદર જે એને ચર્ચા થઈ અને જેના કારણે એને મનોમન જ્યારે જાગી તો અનિરુદ્ધનો ચહેરો એની નજર સામેથી હટતો નથી અને એકદમ વિહવળ રહેવા લાગી. ચારેય બાજુ બધે એમ કહેવાય છે કોઈ પણ પુરુષને જોવે તો એમાં કઈ શોધવા લાગી. હવે એ સમયે ત્યાં બાણાસુરના રાજ્યમાં તો એટલો ચોખી પહેરો હતો, કોઈ પુરુષ એ ઉષાના મહેલ સુધી એટલે કે રાણીવાસમાં પ્રવેશ નહોતું કરી શકતો. એ સમયે એમ કહેવાય બાણાસુરના મંત્રી કુભાંડની પુત્રી ચિત્રલેખા એ ઉષાની પરમ મિત્ર હતી, એટલે ઉષાને જ્યારે એને ચિંતિત જોઈ એટલે ચિત્રલેખાએ પૂછ્યું છે કે દેવી, તમને આટલા બધા મેં ચિંતાયુક્ત ક્યારેય નથી જોયા, તમને શેની ચિંતા છે, તમારે શું મુશ્કેલી, શું ઉપાધિ આવીશ? અને એ સમય ઉષા બોલી છે કે ચિત્રલેખા, તું મારી પરમ સખી છે અને તારી પાસે તો માયાવી વિદ્યા પણ છે, માટે મારી ચિંતાનું સમાધાન તું કર. ચિત્રલેખા કહે છે કે દેવી, મને બતાવો તો સહી કે તમને મુશ્કેલી શું છે. અને એ સમય ઉષા બોલ્યા છે કે દેવી, મને સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્નમાં મેં એક દિવ્ય એવો રાજકુમાર જોયો છે, મારે એ રાજકુમારને પુનઃ જોવો છે, મારે એને મળવું છે. મને એમ થાય છે કે એ રાજકુમાર જો મળી જાય ને તો મારે એની સાથે લગ્ન કરવું છે. ચિત્રલેખા કહે છે પણ દેવી, સ્વપ્નમાં જે જોયો એ કઈ રીતના નક્કી થાય? બોલે, જે હોય તે. ઉષાએ કીધું છે ચિત્રલેખા, તું મારી સખી છો, તારે આ મારું કાર્ય કરવું પડશે, જે કરવું પડે તે કર, પણ મને મેં સ્વપ્નમાં જે પુરુષ જોયો એને શોધી દે. ચિત્રલેખા કે તે સ્વપ્નમાં જોયો એને હું કઈ રીતના ગોતી દઉં? બોલે, એ મને ખબર નથી, પણ એ પુરુષ મારી નજર સામે નહીં આવે ત્યાં સુધી મને શાંતિ નહીં થાય. અને પછી એ સમયે એમ કહેવાય ચિત્રલેખા એને સુંદરમાં સુંદર એ સમયે ભગવાન કૃષ્ણ આદિ જેના જેના નામનાઓ સાંભળી હતી એ દરેકના એને સુંદર ચિત્રો દોર્યા, ભગવાન કૃષ્ણનું ચિત્ર દોર્યું અને પછી એમ કહેવાય પ્રદ્યુમ્નનું ચિત્ર દોર્યું અને પછી એના પુત્ર અનિરુદ્ધનું જ્યારે ચિત્ર દોર્યું અને તરત ઉષાએ કીધું હા બસ આજ, અને એકદમ એમ કહેવાય કે એના મુખ ઉપર લજાનો ભાવ આવી ગયો
અને એ સમયે ઉષા બોલી છે કે બસ આ છે એ જ મારા સ્વપ્નમાં આવ્યા હતા. કારણ કે ભાઈ કામદેવનો દીકરો એમાં શું કહેવાનું, એક તો ભગવાન કૃષ્ણ અને એના પુત્ર કામ સાક્ષાત પ્રદ્યુમ્ન અને એનો દીકરો અનિરુદ્ધ. ચિત્ર લેખાઈ કીધું કે હે સખી તું બિલકુલ ચિંતા નહીં કરે, હું આને ઓળખું છું, આ કોણ છે, આ સ્વયં દ્વારકાધીશનો પૌત્ર છે. એટલે દ્વારકાધીશના પુત્ર પ્રદ્યુમ્ન અને એનો દીકરો અનિરુદ્ધ છે, તું ચિંતા નહીં કરે, મારી પાસે એવી તાકાત છે કે હું એને અહીંયા તારી સમક્ષ હાજર કરીશ. અને એમાં આ ચિત્રલેખા એની પાસે એવી માયાવી શક્તિ હતી કે જેના કારણે રાત્રિના સમયે આ ચિત્રલેખા આકાશ માર્ગેથી દ્વારિકામાં આવી છે. દ્વારિકામાં આવી અનિરુદ્ધના મહેલમાં જઈ અને અનિરુદ્ધને બેશુદ્ધ કરી અને અનિરુદ્ધને આખા ઉઠાવી અને સીધા જ બાણાસુરની નગરીમાં અને ઉષાના મહેલમાં લાવી અને ઉષાની સમક્ષ હાજર કરી દીધા. અને ઉષાએ જ્યારે અનિરુદ્ધને જોયા, હવે સ્થિતિ એ થઈ કે અનિરુદ્ધ છે એ પણ એમ કહેવાય છે કે એને કોઈ પ્રકારનો ખ્યાલ ન આવ્યો કે હું ક્યાં આવી ગયો, શું છે. એ પણ એમ કહેવાય કે ઉષાની સાથે એના જ મહેલમાં નિવાસ કરવા લાગ્યા છે. પણ સમય જતા પુરુષનો સંગ થતા એક કુમારિકા કન્યા એની હાલ ચાલ ઢંગ આ બધું જ્યારે પરિવર્તિત થવા લાગ્યું, એટલે એ સમયે ત્યાં જે અન્ય સેવકો રાણીવાસમાં જે સેવા કરતા હોય એને એમ લાગ્યું કે કંઈક ગડબડ છે. હવે સ્થિતિ એ થઈ ગઈ કે ઘણી વાર ઉષા અને અનિરુદ્ધ બંને જોર જોરથી હસતા હોય, વાતો કરતા હોય, આવું સંભળાય. એટલે એક સૈનિકને એમ લાગ્યું કે મહારાજને વાત કરવી જોઈએ કે મહારાજ કાંઈક ગડબડ છે, અને જો આપણે જાણ નહીં કરીએ અને કાંઈક હશે તો પછી આપણો વાંક આવશે અને આપણને તો રાજા જીવિત જ નહીં છોડે. એટલે એ સમયે એમ કહેવાય કે સૈનિકોએ જઈ અને બાણાસુરને વાત કરી છે કે મહારાજ માફ કરજો, આમ તો રાજકુમારીનો જે ચોકી પહેરો છે એટલો જબરદસ્ત છે, અંદર ચકલું પણ ભરકી શકે એવી સ્થિતિ નથી, પણ મહારાજ ખબર નહીં કે રાજકુમારી એના લક્ષણોમાં ફેરફાર છે, એના આચરણની અંદર ફેરફાર થઈ ગયો છે, એના મહેલમાંથી ક્યારેક ક્યારેક અટહાસ્યના અવાજો આવે છે અને એનું આચરણ જોતા એવું લાગે છે કે કદાચ જો કાંઈ અઘટિત હશે તો આપણા કુળને દૂષણ લગાડશે, માટે મહારાજ આપ એના માટે તપાસ કરો. અને સાંભળીને એ સમયે બાણાસુર એકદમ જ્યાં ઉષાના ભવનમાં આવ્યા અને જ્યાં ભવનની અંદર આવીને જોયું, તો એ સમયે અનિરુદ્ધને એના મહેલમાં બેઠેલા જોયા. અને અનિરુદ્ધને જોતા એકદમ બાણાસુર ક્રોધિત થઈ અને જ્યાં અનિરુદ્ધની સામે આવીને કહી શકતું કોણ છે. હવે અનિરુદ્ધને એમ થયું કહો આ તો મને મારવા આવે છે, એટલે અનિરુદ્ધે પણ એકદમ એમ કહેવાય છે પરિધુગામી અને અનિરુદ્ધ જ્યાં સામે પ્રહાર કરવા જાય. એ સમયે સાથેના સૈનિકોએ અનિરુદ્ધને મારવાની કોશિશ કરી છે, પરસ્પર યુદ્ધ થયું ને એ સમય પરિધ લઈ અનિરુદ્ધે કેટલાય સૈનિકોને મારી નાખ્યા. હવે યુદ્ધ થયું ને બાણાસુરને અતિ કોપ થયો અને એ કોપિત થયેલા બાણાસુરે એ સમયે એમ કહેવાય કે નાગ પાસથી અનિરુદ્ધને બાંધી દીધા છે. નકર તો જેટલા સૈનિક આવે એ દરેક સૈનિકોને અનિરુદ્ધ મારવા લાગ્યા. બાણાસુરને લાગ્યું કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ તો મહાબળવાન બાળક છે, એટલે આને જલ્દી બંદી કરવો જોઈએ. અને એ સમય બાણાસુરે નાગપાસ છોડે અને અનિરુદ્ધને બંદી બનાવી લીધા. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, બાણાસુરે અનિરુદ્ધને બંદી બનાવ્યા અને 4 મહિના સુધી
એના મહેલમાં જયારે રહ્યા આ બાજુ દ્વારિકામાં બધા જ ચિંતિત થઈ ગયા છે. રુક્મિણી આદિ તમામ રુદન કરે, મારો પૌત્ર ક્યાં? બધા જ દ્વારિકામાં અનિરુદ્ધને શોધે પણ કોઈને જડતા નથી, કોઈ સમાચાર મળતા નથી. અને એ સમયે નારદજી આવ્યા છે. નારદજી આવી ભગવાનને વાત કરી છે કે મહારાજ, તમારા પૌત્ર અનિરુદ્ધ એ શોણિતપુરની અંદર બાણાસુરને ત્યાં છે. ચિત્રલેખા રીતે અહીંથી અમને ઉઠાવી ગઈ, અપહરણ કરી ગઈ હતી અને અત્યારે બાણાસુરે એને બંદી બનાવ્યા છે. એના કારાગૃહમાં અનિરુદ્ધને પૂરી દીધા છે. અને આ વાતની ખબર થતા જ તમામ યાદવો અતિશય ક્રોધિત થયા. ક્રોધિત થઈ બળરામ કૃષ્ણ આદિ તમામ યાદવોએ નિર્ણય કર્યો કે આપણે અનિરુદ્ધને મુક્ત કરાવવા જવું પડે. અને એ સમયે ભગવાન સહિત યાદવો 12 અક્ષૌહિણી સેના લઈ અને શોણિતપુરની અંદર જવા માટે તૈયાર થયા છે. અને 12 અક્ષૌહિણી સેના લઈ અને જ્યારે આવ્યા છે શોણિતપુરમાં આવ્યા, અને એ સમયે ભગવાન શિવના ગણો એ શોણિતપુરની રક્ષા કરતા હતા. ભગવાન જ્યારે આવ્યા એ સમયે બાણાસુરને સહાય કરવા માટે ગણોએ ભગવાન શિવજીને પણ વાત કરી. ભગવાન શિવજી પણ હાજર થયા છે. અને એ જ વખતે સૌથી પ્રથમ ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણની વચ્ચે યુદ્ધ થયું છે. અને એ યુદ્ધ એટલું ભયંકર થયું છે કે જે યુદ્ધને જોવા માટે બ્રહ્માદિક દેવતાઓ આકાશમાં આવ્યા છે. કારણ કે સ્વયં શિવ અને ભગવાન કૃષ્ણ આ બંને યુદ્ધ કરી રહ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, એ યુદ્ધ એટલું જબરજસ્ત હતું કે ભગવાન શિવે અનેક પ્રકારના અસ્ત્રો ભગવાન કૃષ્ણના ઉપર જ્યારે છોડ્યા, પણ જે અસ્ત્ર છોડે ભગવાન સામે બીજું એવું અસ્ત્ર છોડી એનો સામનો કરે છે. ભગવાન શિવજીએ વાયવ્યાસ્ત્ર મૂક્યું તો ભગવાન કૃષ્ણ એની સામે પાર્વતાસ્ત્ર મૂક્યું છે. શિવજીએ અગ્નિયાસ્ત્ર છોડ્યું તો ભગવાને એની સામે પારજન્યાસ્ત્ર છોડી અને એ અસ્ત્રને શાંત કર્યું છે. શિવજીએ પાર્શુપતાસ્ત્ર છોડ્યું તો ભગવાને એની સામે નારાયણાસ્ત્ર છોડ્યું. અને અંતે ભગવાને એમ લાગ્યું કે આ યુદ્ધને શાંત કરવું જોઈએ, પૂરું કરવું જોઈએ. અને એ પૂરું કરવા માટે ભગવાને અંતે એમ કહેવાય કે જુંભણાસ્ત્ર છોડ્યું છે જેના દ્વારા શિવજીને મોહ પમાડી દીધો. અને મોહને પામેલા શિવ એ સ્વયં મોહ પામી ગયા. પછી ભગવાનને મોકો મળ્યો અને ભગવાન બાણાસુરના સૈન્યનો નાશ કરવા લાગ્યા. કાર્તિક સ્વામી છે એમને પણ એ સમયે એમ કહેવાય ઘાયલ કરી દીધા પ્રદ્યુમ્નના બાણથી. કાર્તિક સ્વામી છે એમ કહેવાય કે એ સમયે ઘાયલ થયા છે. અને એ જ સમયે બાણાસુર એ ભગવાન કૃષ્ણની સામે જ્યારે આવ્યો અને ભગવાન એની સાથે યુદ્ધ કરવા લાગ્યા, એ સમયે બાણાસુર એક સાથે 500 ધનુષ હાથમાં લઈ અને એક ધનુષમાં બબ્બે બાણ જ્યારે ચડાવી અને ભગવાનની સામે જ્યાં મારવા જાય, ભગવાને એ જ સમયે જે ભગવાને એક બાણ છોડ્યું એ તમામ ધનુષના ભગવાને કટકા કરી નાખ્યા. અને પછી ભગવાન એ સમયે એમ કહેવાય ત્રણ પગ અને ત્રણ માથા વાળો શિવજીનો જ્વર એ ભગવાન કૃષ્ણની સામે દોડ્યો, એને જોઈ અને ભગવાને એની સામે સ્વિત જ્વર છોડ્યો છે. એટલે જ્વર એટલે જેને આપણે તાવ કહીએ છીએ. અને બંને જ્વરો જ્યારે લડવા લાગ્યા તો સરવાળે શીત વજ્રથી પીડા પામી અને શિવજીનો જ્વર છે એ અંતે હાર માની ભગવાન કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યો. હે પ્રભુ, તમારા શીત જ્વરના તેજથી હું તપી ઉઠ્યો છું, માટે હે પ્રભુ હવે મારી રક્ષા કરો. ભગવાન કૃષ્ણ બોલ્યા છે, હે જ્વર, મારો જ્વર તને પીડા નહીં કરે અને આપણા બંનેનો આ સંવાદ જે સાંભળશે તેને તારો ભય નહીં રહે, એટલે કે એને તાવ નહીં આવે. આ સાંભળી
અને શંકરનો જ્વર ભગવાનને પ્રણામ કરીને ગયો. અને પછી બાણાસુર એ પુનઃ પાછો એમ કહેવાય કે બેઠો થઈને આવ્યો અને પોતાના હજાર હાથથી જ્યાં ભગવાન કૃષ્ણના ઉપર બાણ ફેંકવા લાગ્યો. અને એ જ વખતે ભગવાન કૃષ્ણ એને એવું લાગ્યું કે હવે બહુ થયું, હવે આ યુદ્ધને સમાપ્તિ તરફ લઈ જવું જોઈએ. એ જ વખતે ભગવાન જે ડોટ મૂકી છે અને બાણાસુરના જે હાથ હતા એ હાથ કાપવા લાગ્યા છે. જેમ કોઈ વ્યક્તિ વૃક્ષની ડાળીઓ કાપે એ રીતે ભગવાન બાણાસુરના જ્યારે હાથ કાપવા લાગ્યા, 1000 હાથ હતા એમાંથી એમ કહેવાય માત્ર 4 હાથ બાકી રહ્યા. આ પ્રમાણે બધા જ હાથો જ્યારે ભગવાન કાપવા લાગ્યા અને એ સમયે ભગવાન શિવજી આવ્યા છે અને ભગવાન શિવજીએ કહ્યું છે કે હે હરે, તમે તો સાક્ષાત પરબ્રહ્મ છો, પણ હવે મારું વચન રાખવા ખાતે તમે આને મારશો નહીં, કારણ કે મેં બાણાસુરને અભય વચન આપેલું છે, હું એનો રક્ષક છું, માટે મહારાજ જો તમે એને મારશો તો મારા વચનનું શું થશે. એ વખતે ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે મહારાજ આપ ચિંતા ન કરો, કારણ કે બાણાસુરને તો હું નથી મારવા ઈચ્છતો, કારણ કે મેં એના દાદાને વચન આપ્યું હતું કે તમારા કુળમાં હું કોઈને નહીં મારું. ભગવાને પ્રહલાદને વચન આપ્યું હતું ને, તો પ્રહલાદના બલિ અને બલિના બાણાસુર. ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે મહારાજ આપ ચિંતા નહીં કરો, હું પણ એને મારવા ઈચ્છતો નથી, હું પણ એને નહીં મારું. અને અંતે યુદ્ધની સમાપ્તિ થઈ છે. ભગવાન શિવજીએ કીધું છે કે હે બલિ, બાણાસુર તારી જે ઈચ્છા હતી, તારો ધ્વજ પણ કપાણો, તારી બાહુઓનું જે તને અભિમાન હતું એ પણ પૂરું થયું, માટે હવે ભગવાનની સ્તુતિ કરી એને રાજી કર. અંતે બાણાસુરને પોતાની ભૂલ સમજાણી છે, એના ગર્વનો નાશ થયો. અને ભગવાન પણ બોલ્યા છે કે હે બાણાસુર, તારો ગર્વ હરવા માટે જ મેં તારા હાથ કાપ્યા છે, હવે જે તારા 4 હાથ છે એ અજર અમર થશે. અને એ સમયે બાણાસુરે ભગવાનની જ્યારે સ્તુતિ કરી ત્યારે ભગવાને રાજી થઈ અને આશીર્વાદ આપ્યા છે કે હે બાણાસુર, તો ભગવાન શિવના ગણોમાં મુખ્ય પાર્ષદ થાય. આ રીતે અભય પામી બાણાસુર પણ ધન્ય થયો. અને પછી બાણાસુરે ઉષા નામની પોતાની પુત્રી એને અને અનિરુદ્ધને કેદમાંથી મુક્ત કરી બંનેને લઈ ભગવાનની સમીપે આવી અને ભગવાને કહ્યું છે કે હે પ્રભુ, અમારી પુત્રી રૂપી જે રત્ન છે એ હું આપના પૌત્ર અનિરુદ્ધને અર્પણ કરું છું. બંનેનું લગ્ન કરાવ્યું છે. અને પછી ભગવાન ઉષાને સાથે અનિરુદ્ધને લઈ અને ભગવાન દ્વારિકા પધાર્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાનનો એટલો મોટો પરિવાર છે, એવામાં એક દિવસ ભગવાનના જે બાળકો છે જેમાં પ્રદ્યુમ્ન આદિ યાદવો છે અને એના સંતાનો છે, સાથે સાંબ આદિ જે યાદવો છે, બધા જ એકવાર વનમાં વિચરણ કરી રહ્યા છે અને વનમાં વિહાર કરતા કરતા એમને તૃષા લાગી છે, તરસ લાગી. અને જળ જ્યારે શોધવા લાગ્યા અને જળ શોધતા શોધતા એક કૂવો જોવામાં આવ્યો, એટલે યાદવ બાળકોને એમ થયું કે લાવો અહીંયા કૂવો છે તો ત્યાંથી આપણે જળ પીએ. એ કૂવામાં જ્યારે જળ પીવા માટે ગયા તો ત્યાં એક વિશાળ કાય કાંકીડાને જોયો છે. એ મોટા વિશાળ કાચીડાને જોઈ અને મનમાં વિચાર થયો કે આને આપણે બહાર કાઢવું જોઈએ. અને તમામ એને બહાર કાઢવા માટે જ્યારે પ્રયત્ન કરવા લાગ્યા, પણ કોઈ રીતે એ વિશાળ કાય કાચીડો એ જ્યારે બહાર નથી નીકળતો, બધા જ યાદવ બાળકો પ્રયાસ કરીને થાકી ગયા. અને એ જ વખતે ભગવાન કૃષ્ણ ત્યાં પધાર્યા અને ભગવાને રમત માત્રમાં પોતાનો હાથ લાંબો કરી અને એ કાચીડાને બહાર કાઢ્યો છે. અને કાચીડાને જ્યાં બહાર કાઢ્યો અને ભગવાનનો સ્પર્શ થયો અને સ્પર્શ થતાની સાથે જ એ કાચીડો વિશાળ રૂપ ધારણ કરી અને જાણે કોઈ દેવ હોય
આવી રીતના ભગવાનની સામે પ્રગટ થઈ અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો છે. ભગવાને પૂછ્યું કે આપ કોણ છો અને કયા કર્મથી આ દશાને પામ્યા છો? અને એ સમયે બોલ્યો છે કે હે મહારાજ, હે પ્રભુ, હું દ્રુગ નામનો રાજા છું. ઇક્ષ્વાકુ મહારાજ ઇક્ષ્વાકુનો વંશજ છું અને નૃગ મારું નામ છે. અને હે મહારાજ, હું મહાદાની હતો. દાનીઓની ગણના વખતે તમે જરૂર મારું નામ સાંભળ્યું હશે. આ પૃથ્વીમાં જેટલી રેતી છે એટલી દૂજણી ગાયો મેં બ્રાહ્મણોને દાન આપી છે. એટલું જ નહીં, ભૂમિ, સુવર્ણ, અશ્વ, હાથી વગેરેના મેં દાન કર્યા છે, અનેક યજ્ઞો કર્યા છે, પણ છતાં મહારાજ મારાથી એક નાની ભૂલ થઈ ગઈ. એક બ્રાહ્મણ મારાથી નારાજ થઈ ગયો અને જેના પાપ સ્વરૂપે મહારાજ મારી આ ગતિ થઈ છે. મહારાજ, ઘટના એવી બનેલી કે એક દિવસ કોઈ બ્રાહ્મણ એની ગાય એ છૂટી પડી અને મારી ગાયોમાં ભળી ગઈ. હવે એ સમયે મારી પાસે કોઈ બ્રાહ્મણ આવ્યો એટલે એણે ગાયની યાચના કરી, એટલે મેં મારી ગાયોમાંથી એને ગાયો દાન આપી, અને એ મેં દાનમાં આપેલી ગાયો લઈ અને એ બ્રાહ્મણ જ્યારે જઈ રહ્યો છે, હવે રસ્તામાં બંને બ્રાહ્મણો ભેગા થઈ ગયા. એટલે જે બ્રાહ્મણના ઝુંડમાંથી એની ગાય છૂટી પડીને મારામાં આવી હતી, હવે એ ગાય ભૂલવશ મેં બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી, અને એની પાસે એ ગાય જોઈ અને પેલા બ્રાહ્મણે કીધું કે આ ગાય મારી છે, તું ક્યાંથી લાવ્યો? પેલા કીધું નૃગ રાજાએ મને અત્યારે આપી છે દાનમાં. તો કે મારી ગાય નૃગ રાજાએ તને કઈ રીતના ભેટ આપી? અને જેના કારણે એ બંને બ્રાહ્મણો વચ્ચે વિવાદ થયો અને બંને બ્રાહ્મણો અંતે લડતા લડતા મારી પાસે આવ્યા. એ ગાયને લઈ મારી પાસે આવી અને બ્રાહ્મણે રજવાત કરી છે કે મહારાજ, આ ગાય આપે જ હમણાં મને દાનમાં આપી છે. જ્યારે આ બ્રાહ્મણ એમ કહે છે કે આ ગાય એની છે. પેલા બ્રાહ્મણે રજૂઆત કરી કે મહારાજ, આ ગાય મારી છે, તો તમે મારી ગાય આને કઈ રીતે દાનમાં આપી? રુગરાજાએ કીધું કે ભાઈ, ભૂલથી તમારી ગાય કદાચ મારી ગાયો ભેગી આવી ગઈ હશે અને એના કારણે મને ખ્યાલ ન રહ્યો, મને બિલકુલ ખ્યાલ નથી, મેં જાણી જો નથી કર્યું, ભૂલથી તમારી ગાય મારાથી દાન અપાઈ ગઈ છે, મને માફ કરો, મારા ઉપર રાજી થાઓ, અને આના બદલામાં તમે માગો એટલી ગાય આપો. પેલા બ્રાહ્મણે કીધું કે નહીં, મારે તારું દાન નથી જોતું, મારી ગાય તેને આપી છે એ મને પાછી આપે. પેલો કહે છે કે નહીં, મને આપી દીધી છે માટે હવે હું આપું નહીં. રાજાએ એને સમજાવ્યું કે ભાઈ, તું આ એક ગાય મૂકી દે ને તો આના બદલામાં તને 1,00,000 ગાય આપું. પેલો કહે છે કે નહીં, હવે વધારે નથી જોતી, મને મારી ગાય જ જોઈએ છે. બંને વચ્ચે વિવાદ થયો છે. એ મહારાજ, એ વખતે મેં બંને બ્રાહ્મણોને અનેક રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ બેમાંથી એક કોઈ બ્રાહ્મણ ન માન્યા અને એ ગાયને ત્યાં ત્યાં છોડી નારાજ થઈ અને બંને જતા રહ્યા છે. અને અંતે મહારાજ, જ્યારે મારો અંતિમ સમય આવ્યો અને એ સમયે યમરાજાએ મને પૂછ્યું કે હે રાજન, તમારા પુણ્ય તો અનંત છે, તમારું પાપ માત્ર 1 છે, તો નિર્ણય કરો કે તમારે પહેલા પાપ ભોગવવું છે કે પુણ્ય ભોગવવું છે. પુણ્ય અઢળક છે, પાપ માત્ર 1 છે. એટલે મહારાજ, મેં એવો નિર્ણય કર્યો કે પુણ્ય જાજુ છે તો એક કામ કરું, પહેલા પાપ ભોગવી લઉં અને પછી નિરાતે પુણ્ય ભોગવીશ. એટલે મેં રજૂઆત કરી કે મહારાજ, પહેલા મારે પાપ ભોગવવું છે. અને એ સમયે યમરાજે તથાસ્તુ કીધું
અને કીધું જા નીચે પડ. અને એ જ સમયે મહારાજ હું નીચે પડ્યો. નીચે પડતાની સાથે મને કાકીડાનો દેહ મળ્યો. અને આજે હે પ્રભુ તમારા સ્પર્શના કારણે મારો આ દેહ છે એ છૂટ્યો છે અને હવે હું સ્વર્ગમાં જાઉં છું. આ પ્રમાણે ભગવાનને વંદન કરી, ભગવાનની સ્તુતિ કરી અને એ નૃગ રાજા એ જ્યારે સ્વર્ગની અંદર ગયો છે, સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, નૃગ રાજાના ગયા પછી ભગવાન કૃષ્ણ છે એ પોતાના સંતાનોને, પોતાના પુત્રોને બ્રાહ્મણોનો મહિમા કહેવા લાગ્યા છે. ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે હે બાળકો, આ કથા આપણને એ બતાવે છે કે ક્યારે કોઈ બ્રાહ્મણનો અપરાધ નહીં કરશો. અગ્નિ જેવા તેજસ્વી લોકો પણ જો બ્રાહ્મણનું ધન ન પચાવી શકતા હોય તો બીજા તો ક્યાંથી બચાવી શકે. એટલું જ નહીં, હે યાદવો, હું હળાહળ ઝેરને ઝેર નથી માનતો. ભગવાન કૃષ્ણ બોલે છે. અને કોઈને વાંચવું હોય તો જોઈ લેજો ભાગવત 10મા સ્કંદ અધ્યાય 64 શ્લોક 32 થી ભગવાન કૃષ્ણ બોલ્યા છે. પોતાના જ બાળકોની આગળ પોતાના જ બાળકોને ભગવાન કૃષ્ણ ઉપદેશ આપી રહ્યા છે. હે બાળકો, ક્યારેય બ્રાહ્મણનો અપરાધ નહીં કરશો, એના ધનનું હરણ નહીં કરશો. કારણ ભગવાન કૃષ્ણ કહે છે, હે બાળકો, હું હળાહળ ઝેરને ઝેર નથી માનતો. કારણ કે હળાહળ વિષને શાંત કરવાના ઉપાય છે કે અનેક ઉપાયો દ્વારા એ વિષને શાંત કરી શકાય છે, પણ બ્રાહ્મણનું ધન એ કોઈ જો લઈ જાય, એને કોઈ બચાવી પાડે તો એનું કોઈ ઔષધ પણ નથી અને એનો કોઈ ઉપાય પણ નથી. એટલું જ નહીં, હે યાદવો, વિષ છે ને એટલે કે ઝેર છે એ તો ખાનાર એક વ્યક્તિને મારે છે, પણ બ્રાહ્મણનું ધન એ સંપૂર્ણ કુળનો નાશ કરી નાખે છે. માટે બ્રાહ્મણના ધનથી જીવનમાં સાવધાન. એટલું જ નહીં, બ્રાહ્મણનું ધન એની પૂર્ણ સંમતિ વગર, એની ઈચ્છા વગર, એટલે કે સંમતિ એટલે રજા લીધા વગર જો લઈ લેવામાં આવે તો એમ કહેવાય કે એ વ્યક્તિની ત્રણ પેઢીનો નાશ કરે છે. બ્રાહ્મણનું ધન ત્રણ પેઢીનો નાશ કરે છે. એમાં જબરજસ્તી જો બ્રાહ્મણ પાસેથી છીનવી અને એનું ધન જો લઈ લેવામાં આવે તો આવી રીતના બ્રાહ્મણનું બળાત્કારે ધન લેનાર એની આગલી 10 પેઢી અને એના પછીની 10 પેઢી એનો એ નાશ કરે છે. અને જે વ્યક્તિ આવા નિર્લોભી વિશાળ કુટુંબ વાળા બ્રાહ્મણની આજીવિકા છીનવી લે અને છીનવાયેલી આજીવિકા વાળો બ્રાહ્મણ એની આંખમાંથી જો આંસુ પડે અને એ આંસુ ધરતીના જેટલા રજક કણને ભીંજવે એટલા વર્ષ સુધી એ વ્યક્તિ અને એના વંશજો એ કુંભીપાક નામના નરકમાં જાય છે. માટે હે બાળકો, બ્રાહ્મણ કદાચ તમને અપશબ્દ કહે, એટલું નહીં કદાચ શાપ આપે ને, તો પણ બ્રાહ્મણને નમસ્કાર જ કરવો, એને પ્રતિકાર ન કરવો. ભગવાન કૃષ્ણ બોલ્યા છે, ઇનસ્તિ વિષમતારમ વનહિરદ્ભિ પ્રશામ્યતિ કુલમ સમુલમ દહતિ બ્રહ્મસ્વારણી પાવકઃ. માટે હે બાળકો, બ્રાહ્મણના અપરાધથી જીવનમાં હંમેશા દૂર રહેજો, એનો ક્યારે દ્રોહ નહીં કરશો. બ્રાહ્મણનું દ્રવ્ય છે એ નૃગ રાજાથી ભૂલથી આવ્યું તો એની આવી અધોગતિ થઈ છે. અને ભાગવતજીના 5મા સ્કંદની અંદર પણ બ્રાહ્મણોનો અદ્ભુત મહિમા બતાવ્યો છે. જ્યારે ભરતજી ભવાટવીમાં ફરી રહ્યા છે અને એ સમયે રહુગણ નામનો રાજા એને અલખી ઉપાડનારો, રહુગણ રાજાનો પાલખી ઉપાડનારો એક વ્યક્તિ જ્યારે માંદો પડ્યો અને એ સમયે એમ કહેવાય છે
ના માણસો ભરતજી ને ગોતી લાવ્યા અને ભરતજી એ જયારે પાલખી ને ઉપાડી. હવે ભરતજી છે એ સમયે એમ કહેવાય છે જરીક કઈ જોવે એટલે ભરતજી છલાંગ લગાવે, કઈ કીડી મકોડી જોવે તો ભરતજી છલાંગ લગાવે, જેના કારણે પાલખીનો દંડ છે એ રાજાને મસ્તકે ભડકાય. એટલે રાજા છે એને સૈનિકોને કીધું છે સૈનિકો બરાબર ચાલો, આ રોદા કેમ આવે છે? સાથેના માણસોએ કીધું કે મહારાજ અમે તો બરાબર ચાલીએ છે પણ આ જે નવો માણસ આવ્યો ને એ બરાબર નથી ચાલતો. અને એ સમયે રહુગણ રાજાએ વ્યંગ કર્યો છે. ભરતજી છે ને જે જડ ભરત જેને આપણે કહીએ એ હૃષ્ટપુષ્ટ શરીરના હતા અને એ સમયે રહુગણે વ્યંગ કર્યો, એ તો દુબળો છે પાતળો છે એટલે બરોબર ચાલતો નથી, ભૂખ્યો છે તરસો છે એટલે ક્યાંથી બરાબર ચાલે. અને એ સમયે ભરતજી બોલ્યા છે હે રહુગણ, તું જેને દુબળો કે તું જેને પાતળો કે તું જેને ભૂખ્યો કે તું જેને તરસો કે ને આ તો બધાય દેહના ગુણ છે, આ જીવ તો ભૂખ્યો નથી તરસ્યો નથી સુકાતો નથી કપાતો નથી બળતો નથી. અને આ વાક્ય સાંભળતા રહુગણને ખબર પડી ગઈ કે ઓ આ કોઈ સામાન્ય નથી. ને એ જ વખતે રહુગણ પાલખીમાંથી છલાંગ લગાવી ભરતના પગ પકડી અને રહુગણ બોલ્યા છે નાહમ વિશંકે સુરરાજ વજરાત નત્રક્ષ શૂલાન યમસ્ય દંડાત નાગ નર્ક સોમા નિલવિશ પાશરાત શંકે વૃષમ બ્રહ્મ કુલાવમાન. એ મહારાજ હું સ્વયં ઇન્દ્રના વજ્રથી નથી ડરતો, નત્રક્ષ શૂલા શિવજીના ત્રિશુલથી મને ડર નથી લાગતો, યમના દંડથી મને ડર નથી લાગતો, પણ મને બ્રાહ્મણથી બહુ ડર લાગે છે. માટે આ બ્રાહ્મણ નથી ને. એ જ કથા ભાગવતજીના પ્રથમ સ્કંદની અંદર પણ આવે છે કે જ્યારે અશ્વત્થામાએ દ્રૌપદીના નિર્દોષ 5 બાળકોને મારી નાખ્યા અને પછી અર્જુનને ભગવાન કૃષ્ણની પાછળ પડ્યા અને એ વખતે અર્જુન અશ્વત્થામાને બેવડે દોડે બાંધીને જ્યારે દ્રૌપદીની સામે લાવે અને દ્રૌપદીએ જ્યારે અશ્વત્થામાને આ રીતે બાંધેલો જોયો અને ત્યારે દ્રૌપદીના મુખમાંથી શબ્દો નીકળ્યા મુચ્યતામ મુચ્યતામ મેષ બ્રાહ્મણો નિત્રામ ગુરુ. એ મહારાજ અને જલ્દી છોડી દો કારણ કે આ તો બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ બધાનો ગુરુ છે અને આવી રીતના ન બાંધી શકાય. અને એ સમયે ભીમસેને કીધું કે દેવી એને તમારા નિર્દોષ બાળકોની હત્યા કરી છે, આ હત્યારો છે. અને એ વખતે એમ કહેવાય ભગવાન કૃષ્ણની સામે અર્જુને જોયું કે મહારાજ શું કરું. અને ત્યારે ભગવાન કૃષ્ણ એવું બોલ્યા કે હે અર્જુન, બ્રહ્મ બંધુન હંતવ્યમ આતતાઈ વધારણ મયે વો ભય મામનાતમ પરિપાહ્યનું શાસન. હે અર્જુન, બ્રાહ્મણ છે એ ગમે એવો પતિત હોય તો પણ એને ન મારવો અને કોઈ આતતાઈ હોય તો એને જીવિત ન છોડવો, અમારી બે આજ્ઞાનું પાલન કરો. હવે અર્જુનજી મૂંજાણા કે બે આજ્ઞા કઈ રીતે પાળવી, કારણ કે આ તો આતતાઈ છે એને સુતેલા અને નિર્દોષ બાળકોની હત્યા કરી છે. એક બાજુ ભગવાન કહે છે બ્રાહ્મણ પતિત હોય છતાં પણ એને મૃત્યુદંડ ન આપવો, બીજી બાજુ કે આતતાઈ હોય તો એને દંડ આપવો જોઈએ. તો હવે દંડ આપવો કે ન આપવો? અને એ વખતે વચ્ચેનો રસ્તો નીકળ્યો છે વપનમ દ્રવિણા દાનમ સ્થાનમ નિર્યાપણમ તથા યશ હિ બ્રહ્મ બંધુનામ વધૌ નાન્યસ્તિ દેહેક. બ્રાહ્મણ છે તો એને કદાચ ભૂલ કરી હોય તો એને મોતની સજા ન આપી શકાય. જો એવું થાય કે ભાઈ બ્રાહ્મણ ભૂલ કરે અને એને મોતની સજા ન અપાય તો પછી સ્થિતિ એ થાય કે બધા બ્રાહ્મણને જ મોર કરે કે જાઓ તમે જઈને આ કામ કરી નાખો કારણ કે તમને સજા નહીં થાય તો અધર્મ વ્યાપે. તો ત્યાં એવું વિધાન કરવામાં આવ્યું કે ભાઈ બ્રાહ્મણ જો ભૂલ કરી હોય તો એને મોતની સજા ન આપી પણ એની જગ્યાએ વપનમ દ્રવિણા દાનમ સ્થાનમ નિર્યાપણમ તથા
એના મસ્તક ઉપરથી એની શિખા કાપી, મુંડન કરી, એનું જે કાંઈ હોય એ બધું જ લઈ અને એને છૂટો કરી આપવો, આ એના માટે સજા બરાબર છે, મોતની સજા બરાબર છે. એટલે જીવનમાં કોઈ બ્રાહ્મણની પૂજા ન થાય તો અલબત્ત એનો અપરાધ ન કરવો. સદગુરુ નિષ્કુળાન સ્વામી પણ પુરુષોત્તમ પ્રકાશમાં ભગવાન સ્વામિનારાયણના શબ્દો બોલ્યા છે. ધર્મકુળનો જ્યાં મહિમા આવ્યો 40મા પ્રકારમાં, ન્યા આ શબ્દો વાપર્યા છે. જીવના કલ્યાણ માટે ભગવાન સ્વામિનારાયણે આપણને જે ગુરુ આપ્યા એનો મહિમા કહેતા ભગવાન બોલ્યા છે. એક બ્રાહ્મણને જાણો ભક્ત અતિ, વળી કાવે અમારું કુળ, એને સેવતા સૌ જન તમો, પામશો સુખ અતુલ. પહેલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે આપણને બધાને જે ગુરુ આપ્યા એ ગુરુ કેવા છે? તો એક તો બ્રાહ્મણ, ભગવાનના ભક્ત, અને ત્રીજું મહારાજ કે અમારું કુળ. આ ત્રણ વસ્તુ ભેગી થઈ એની જો તમે સેવા કરશો, એને સેવતા સૌ જન તમે પામશો સુખ અતુલ. તમે અતુલ સુખને પામશો. ધર્મ કુળને અનુસરે ત્યાગી ગૃહી નર કોઈ નાર, પરિશ્રમ વિના તે પામશે અપાર ભવનું પાર. આવા ધર્મ કુળની કોઈ સેવા કરશે, એનો જો રાજીપો પ્રાપ્ત કરશે તો એને જાજુ નહીં કરવું પડે, સરળતાથી એમ કહેવાય છે કે મોક્ષને પામી શકશે. એટલે આપણે તો ખૂબ ભાગ્યશાળી છે. માટે જીવનમાં કોઈ બ્રાહ્મણની જો સેવા ન થઈ શકે તો અલબત્ત, પણ એને ક્યારેય નારાજ કરવાનો પ્રયાસ નહીં કરશો, અકારણ એનો અપરાધ નહીં કરશો. કારણ કે બ્રાહ્મણ છે એ સરવાળે ભગવાનને અતિ પ્રિય છે. ને એટલે તમે જુઓ કે ભગવાન સ્વામિનારાયણને પણ બ્રાહ્મણો એટલા પ્રિય હતા, આપણને એમ થાય પણ એવું કરે તો. તો મહારાજે આપણને દેખાડ્યું છે કે ડભાણનો જ્યારે યજ્ઞ થયો તો એ સમયે બ્રાહ્મણો એમણે મનમાં એવો નિર્ણય કરેલો કે આપણે ગમે થાય, કારણ કે ઘણા બધા બ્રાહ્મણો એને એ સમયે ભગવાન શ્રીહરિ એને પૂર્ણ સમજ્યા નહોતા, જાણ્યા નહોતા, એટલે એના મનમાં દ્વેષ થયો અને એને નિર્ણય કર્યો કે આપણે સ્વામિનારાયણનું ભૂંડું લગાડવું છે. હવે મારા યજ્ઞમાં બ્રાહ્મણોને એટલું જમાડતા, છતાંય બ્રાહ્મણોએ નિર્ણય કર્યો કે આપણે સ્વામિનારાયણનું ખોટું લગાડવું છે. બધાએ મળીને નિર્ણય કર્યો કે પ્રથમ પંક્તિ તો આપણી થવાની છે, માટે આપણે જ્યારે જમવા માટે જઈએ તો પહેલાં આપણે બરાબર જમી લેવું, અને જમ્યા પછી લાડુ આદિ જે કાંઈ છે એ બાજુના તળાવમાં નાખી દેવું. તો પછી જ્યારે બીજી બધી પંક્તિઓ થશે તો એ સમય કાંઈ હશે નહીં, તો સ્વામિનારાયણનું ખોટું દેખાય. આમ બધાએ બ્રાહ્મણોએ નિર્ણય કર્યો, ઓ ભાઈ ભગવાન તો અંતર્યામી છે. તો એ સમયે ભગવાનને ખ્યાલ આવી ગયો કે બ્રાહ્મણો આવું કાર્ય કરે છે. ભગવાન એમણે પાર્ષદોને બધાને કહી દીધું. એ સમયે બ્રાહ્મણોની જ્યાં પંક્તિઓ થઈ, બ્રાહ્મણોએ જમવાનું શરૂ કર્યું, એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ બંદૂકધારી પાળાઓને લઈ અને પંક્તિમાં આવ્યા, અને મહારાજે એ બ્રાહ્મણોની પાછળ બંદૂકધારી પાળાને ઉભા રાખ્યા. અને પછી મહારાજે પીરસવા વાળાને કીધું, ચાલો પીરસો, અને કોઈ ના પાડે એટલે કહેવામાં આવે લાડવો ખાવ નકર ગોળી. બંદૂક જો જોઈ છે ને, હાલો લ્યો. બંદૂકની અણીએ ભગવાને એટલા બ્રાહ્મણોને જમાડ્યા, એટલા જમાડ્યા, અને પછી સ્થિતિ એ હતી કે બંદૂકધારી પાર્ષદો ગોઠવાઈ ગયા, એટલે બાકી કરવાનો કઈ મોકો આવ્યો નહીં. પણ ભગવાને એ સમય ઉપરથી પાછી બધાને એક એક રૂપિયો દક્ષિણા આપી અને બધા જ બ્રાહ્મણોને ભગવાને રાજી કર્યા છે. એટલે ભાગવતજીએ ભગવાન કૃષ્ણે પણ બ્રાહ્મણોનો ખૂબ મહિમા બતાવ્યો છે. એમાંય ખાસ કરીને જે બ્રાહ્મણ પોતે પૂજા પૂજન આદિ કર્મ કરાવતા હોય આવા બ્રાહ્મણને વિશેષ કરીને રાજી રાખવાનો પ્રયાસ કરવો. ભલે કદાચ આપણે સંપત્તિ ન આપીએ તો એને વસ્તુ પદાર્થ આપી,
અને બ્રાહ્મણને શક્ય હોય તો રાજી કરવો, કદાચ રાજી ન કરી શકાય તો એને નારાજ કરવાનો જીવનમાં પ્રયાસ ન કરવો. અને જેણે કર્યા છે એની જે સ્થિતિ થઈ, જે ભગવાન કૃષ્ણ અહીંયા ભાગવતજીની અંદર બોલ્યા છે કે નૃગ રાજાએ અનેક પુણ્યો કર્યા પણ અકારણ એક બ્રાહ્મણ એની જે ઘટના બની એના કારણે નૃગ રાજાને પણ એમ કહેવાય કાચેડાનો દેહ આવ્યો. માટે ભગવાન કૃષ્ણએ પોતાના સંતાનોને બહુ સુંદર ઉપદેશ આપ્યો છે કે હે પુત્રો, ક્યારે તમે બ્રાહ્મણનો અપરાધ નહીં કરશો. અને જે વ્યક્તિ બ્રાહ્મણને આપેલી આજીવિકા એની વૃત્તિને હરે છે એ 60,000 વર્ષ સુધી વિષ્ઠાનો કીડો થાય છે. માટે જીવનમાં ક્યારેય કોઈ બ્રાહ્મણના ધનની ઈચ્છા નહીં, એનો સંકલ્પ પણ નહીં કરશો. આ પ્રમાણે ભગવાને ઉપદેશ આપ્યો છે. ઇતિ દશમસ્કંદ ઉત્તરાર્ધના 64મો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. 64મા અધ્યાયની સાથે આપણી કથાનો પણ સમય થઈ ચૂક્યો હોય. 2 મિનિટ હરિનામ સંકીર્તન અને કથાને વિરામ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 નર નારાયણ નર નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બદ્રી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ ભગવાન શ્રીમદ દ્વારિકાધીશ વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન દેવ ઓ નમઃ પાર્વતી પતય હર હર મહા